હજી હમણાં આપણે તાજેતરમાં જોયું કે ગુજરાત કોંગ્રેસની ઓફિસ અમદાવાદમાં જે એટેક કરવામાં આવ્યો ભાજપના બજરંગ દળ અને બીજા ભાજપના કાર્યકરો દ્વારા, ત્યારે પણ સેવાદળે આગવો રોલ ભજવ્યો. અને આઈ થિંક પ્રગતિ આહિર સેવાદળના જ છે, બરાબર ને? એ સૌથી વધારે દેખાયા હતા ને, સૌથી વધારે એમણે નારાબાજી પણ કરી, અને તમે જે ઘણા સ્લોગન્સ બોલ્યા એ સ્લોગન્સ પણ હતા અને સાંભળ્યા, એટલે આખું એક નોન વાયલન્ટ ક્રાંતિકારી તરીકે જે સેવાદળ ઉભરી રહ્યું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. આપે એક વાત કરી કે સત્તા એ ઉદ્દેશ્ય નથી સેવાદળનો, તો સેવાદળના કોઈ વ્યક્તિ હોય તે ટિકિટ કે ચૂંટણી ના લડે? એવું બિલકુલ નથી. હંમેશા હું કહું છું કે, અને અમારા મિત્રોમાં પણ આ બધા વચ્ચે સેવાદળને એક સમય તો સેવાદળ નક્કી કરતું હતું કે દેશમાં કોને ટિકિટ આપવી અને કોણ મુખ્યમંત્રી બનશે અને કોણ કેબિનેટમાં મિનિસ્ટર જશે. સેવાદળનો પ્રભાવ, કારણ કે મોટાભાગના જે નેતાઓ હતા ને એ બધા જ સેવાદળના એક સમયના કાર્યકર્તાઓ હતા, એટલે સેવાદળ અને કોંગ્રેસ બે જુદું જ નહોતું. તો હું ઘણી વખત કહું છું પણ ખરો કે સેવાદળ વોઝ અ પાવર જનરેટર, વી આર નોટ અ પાવર સેન્ટર. પાવર સેન્ટર હોય, પાવરને ડિસ્ટ્રીબ્યુટ ક્યાં કરવાનું નક્કી કરે, પાવર હાઉસ છે નક્કી કરે ક્યાંથી કયો પાવર જશે, પણ અમે પાવર જનરેટર હતા. એટલે સેવાદળનું કામ હતું કે દેશમાં હ્યુમન રિસોર્સ તૈયાર કરવું, મૂલ્યવાન ચરિત્રવાન નેતૃત્વ તૈયાર કરીને જે સારું કામ કરે એને પ્રમોટ કરવા, અને એવા જ લોકો. એટલે તમે, હું આજે બી ઘણા રાજ્યોના અધ્યક્ષ છે સેવાદળમાંથી છે, તમે અત્યારે નોર્થ ઇસ્ટમાં પણ તમને જોવા મળે. અશોક ગેહલોતજી સેવાદળમાંથી છે, અમારા હરીશ રાવતજી છે એ સેવાદળના છે, મેઘાલયમાં સેવાદળના છે, અરુણાચલના જે અધ્યક્ષ છે તો એ સેવાદળના છે. એવા અનેક લોકો છે જે, હું વચ્ચે છત્તીસગઢ ગયો તો 7 કેબિનેટ મિનિસ્ટર છે એ પૂર્વ સેવાદળના, ત્યાંના ડેપ્યુટી સીએમ જે હતા છત્તીસગઢના એ પણ સેવાદળના જિલ્લા અધ્યક્ષ રહી ચૂકેલા. ખૂબ લોકો એવા, ઇવન દેશને વડાપ્રધાન પણ સેવાદળે આપ્યા છે, દેશને રાષ્ટ્રપતિ પણ સેવાદળે આપ્યા છે, પણ ક્યારે મારે આ બનવું છે માટે હું આ કામ કરું છું એમ નહીં. હું માનું છું કે લોકોને એમ જ કહું છું કે સત્તામાં તમને પ્રજા જનતા પહોંચાડે એ તમારું એ બાય પ્રોડક્ટ હોવું જોઈએ. તમે જનતાના દિલ એવા જીતો કે તમને જનતા જીતાડી દે. અને કોઈ એક નેતા, આમાં આ સેવાદળને હું શિબિરોમાં પણ કહું છું, એક નેતા દૂસરે નેતા કોઈ જન્મ નહીં દેતા હૈ. નેતાનો જન્મ જનતામાંથી થાય છે, જનતા છે નેતા બનાવે છે. એટલે જ્યાં સુધી કાર્યકર્તાઓમાં કાડર અને લીડર, એટલે તમે ઇફ યુ આર અ ગુડ કાડર યુ કેન બી અ ગુડ લીડર, પણ જો ગુડ કાડર તમે સારા સેના સૈનિક નથી અને સીધા સેનાપતિ બનવા નીકળો તો એ તમે નિષ્ફળ સેનાપતિ બનશો. તમારે સારું સેનાપતિ બનવું હોય તો સારા સૈનિક બનો. તો આખી આ પ્રોસેસ અત્યારે સેવાદળમાં કરીને અમે લોકોએ ત્યાં સુધી કીધું છે કે એ લોકો કોટાની વાત બધા કરતા હોય કે કોટા હોવા જોઈએ, તો આઈ એમ અગેન્સ્ટ કોટા ઇન પોલિટિક્સ, આ સંગઠનોના કોટા. તો મને કેમ, તો મેરિટ ખતમ થઈ જશે, અને સેવાદળ મેરિટમાં માને છે. એટલે તમે જુઓ આરએસએસમાં અને સેવાદળમાં ભેદ શું કે એના 100 વર્ષના ઇતિહાસમાં 7 એના સરસેનાપતિ બન્યા, જેમાંથી 6 ચિત્ત પાવન બ્રાહ્મણ, બ્રાહ્મણ નહીં ચિત્ત પાવન બ્રાહ્મણ, એ પોતાની જાતનું ચિત્તને જે પાવન ગણે છે, એટલે જે હિટલરનો સુપર હ્યુમન કોન્સેપ્ટ અને આરએસએસનો સુપર હ્યુમન કોન્સેપ્ટ બે મળતું જ છે, કંઈ ફર્ક નથી. ઉચ્ચ માનવવાદ જે છે, જ્યારે સેવાદળમાં અનેક અધ્યક્ષો બદલાણા અને ભારતના હું માનું છું કે અઢળક જાતિ અને ધર્મના લોકો, ત્યાં માત્ર પુરુષ જ બની શકે. સેવાદળના સવિતાબેન કરીને અધ્યક્ષ પણ હતા, એટલે અહીંયા મહિલા પણ બની શકે, પુરુષ પણ બની શકે, દલિત પણ બની શકે, આદિવાસી પણ બની શકે, મુસ્લિમ પણ બની શકે, ક્રિશ્ચિયન પણ બની શકે, હિન્દુ. એટલે સેવાદળના અધ્યક્ષ બનવા માટે કે સેવાદળના પદાધિકારી બનવા માટે તમારે કોઈ ધર્મ કે ધર્મ જાતિ જેન્ડર વર્ગ કે તમે અમીર છો કશું જ જોવાતું નથી, માત્ર ને માત્ર તમારી દેશ અને કામ માટેની પ્રતિબદ્ધતા, એટલે સ્કિલ નોલેજ અને એટીટ્યુડ આ ત્રણ જે છે એ જોવામાં આવે છે. આરએસએસના એક પણ રાજ્યનો એક પણ પ્રાંત પદાધિકારી દલિત આદિવાસી મુસ્લિમ કે મહિલા ના હોય. પણ હવે તો આરએસએસ બહુ ઓબીસી પ્રત્યે હથિયાર તરીકે, જરૂર પડે ઊંધિયા તરીકે તો ઉપયોગ કરે જ છે. અને આપણે 2002માં બી દલિતોને જોયા છે આરએસએસ સાથે, પણ એ દલિતોને તમે કપડાં સળગાવતા પણ જોયા છે કે વર્ષો સુધી આરએસએસનો કાર્યકર રહ્યો હોય અને પછી એને ખબર પડે 25 વર્ષે
કે હું જે આરએસએસમાં છું એ તો મારા ઘરનું આજે પણ ખાવા નથી. જેમ કે પેલા મોચીભાઈ હતા જે આપણે તલવાર સાથે જોયા હતા, એ એમને મેં જોયા હતા ડ્રેસલકા. રાજસ્થાનનો તો એક અનુભવ કે એ પછી એના કાર્યકર્તાએ કપડાં સળગાવ્યા, એનું પેલું જે એ લોકો ખાસ કરું પહેરે છે, આઈ ડોન્ટ નો ધ નેમ, કે અંદર જે એ આરએસએસ વાળા જ પહેરી શકે, એને એ કપડાંને પણ એને સળગાવ્યા છે, બૂટને સળગાવ્યા છે, લાકડી સળગાવી છે. 101 વર્ષના ઇતિહાસમાં સેવાદળના કોઈ કાર્યકર્તાએ સેવાદળના કપડાં સળગાવ્યા હોય એવું નથી બન્યું, કારણ કે વિચારધારાનો જ ભેદ છે. બરાબર, તો પછી લાલજીભાઈ આ સેવાદળ નબળું કેમ પડ્યું? મેં શરૂઆતમાં સ્વીકાર કર્યો અને પણ મેં અજમેરમાં 2019 જ્યારે અમારી રાષ્ટ્રીય અધિવેશન 35 વર્ષ પછી મળ્યું, 35 વર્ષ વચ્ચે રાષ્ટ્રીય અધિવેશન નહોતું મળ્યું, કે 30,000 સૈનિકોની હાજરીમાં અને રાહુલજીની હાજરીમાં પણ મેં કહ્યું હતું કે સેવાદળ નબળું પડ્યું એ સ્વીકાર કરીએ છીએ, પણ અમે લોકો અમરપંથી જેવા છીએ, જિસકો માર દો, કાટ દો, ખતમ કર દો, જલા દો તો રાખમાંથી ઊભું થાય, કારણ કે એની વિચારધારા છે ને એને જીવતી રાખે છે. એ મર્યું વચ્ચે એ વિચારધારાથી ભટકીને એમાં આમાં એવું છે કે તમે કોઈ રોપો છે એની માવજત ના કરો, તમે કેરીની ઝાડને સારા ફળ લેવા હોય તો એની માવજત તો કરવી પડે, એની માવજત કરવાનું ચૂકાઈ જાય તો એ ફળ એના ઓછા મળે. એમ સેવાદળની 35 વર્ષનો ગાળો વચ્ચે માવજત વિહોણો રહ્યો અને સત્તામાં આવેલા મેનેજરો, આ હું બહુ સ્પષ્ટ બોલું છું, બેભાગ બોલું છું, બધે બોલું છું અને હું CWCમાંય બોલું છું અને કોઈ એટલે એવું નથી કે આ વાત મીડિયા સમક્ષ હું ના કહું, સત્યનો સ્વીકાર કે સેવાદળના અધ્યક્ષના પદ ઉપર આવનાર લોકો અને ભલામણથી 22 વર્ષ સુધી સેવાદળના પ્રદેશના અધ્યક્ષો નેતાઓની ભલામણથી રહ્યા. 2018 મેં જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે મેં 16 રાજ્યના અધ્યક્ષ એક સાથે એક જ મહિનામાં બદલ્યા હતા, જે 22 વર્ષથી જૂના હતા. એટલે તમે કોઈ એક જ વ્યક્તિ સતત રહે એમાં પણ ફ્રસ્ટ્રેશન આવે, એના કામમાં પણ એક રૂકાવટ આવે, એક ઉંમરનો પણ એક દરેકને પેલું હોય છે. એટલે બદલાવ હંમેશા સતત થતો રહેવો જોઈએ. કાર્યકર્તા હું એવું કહું છું કે હું સારો સંગઠક અથવા સારો અધ્યક્ષ ત્યારે જ છું કે 5 વર્ષે 10 વર્ષે હું મારી પછીના 10 લોકોને તૈયાર કરીને મારી ખુરશી ઉપર બેસે એવા કરું, તો હું એમ માનું કે હું જ કરી શકું, મારા સિવાય કોઈ નહીં, તો હું સંગઠનનો વિનાશ કરી રહ્યો છું. અને સત્તા સાથેનું સંકલન એવું બન્યું કે જેના કારણે સેવાદળે પોતાની મૂળ ભૂમિકા છોડી દીધી હતી, પ્રશિક્ષણ બંધ થઈ ગયું હતું. આરએસએસ એની કટ્ટરતામાં ઝેર ફેલાવવામાં એક કટ્ટર રીતે આગળ વધે અને જે રીતે શાખાઓ એ લોકોએ કરી વધારી અને એ લોકો પોતાનું એમનું વિઝન મને મંજૂર નથી, પણ એ એમની કટ્ટર અભિગમમાં એ લોકો કમિટેડ છે, કમિટેડ હતા. અમે સારા વિચારમાં અમૃત ફેલાવવામાં, એટલે કે ને હું ઘણી વખત કહું કે વો સાપ કા કામ કરેંગે તો હમ અમૃત કા કામ કરેંગે, સવાલ એ થાય છે કે અમૃત લઈને નીકળનારા લોકો તો તૈયાર કરવા જ પડે, જે અમે છોડેલું ફરી વખત અત્યારે કરી રહ્યા છીએ. લાલજીભાઈ, હમણાં થોડા વખત અગાઉ રાજકોટમાં TRP ગેમિંગ ઝોનનું જે અકસ્માત થયો અને ઘણા લોકો ગુજરી ગયા, એમાં કોંગ્રેસે બહુ સારી લડત આપી એ લોકોના જસ્ટિસ માટે, તો આ જે ઉત્સાહ જુસ્સો હતો તમે અને જિગ્નેશભાઈ મેવાણી, શું આ સેવાદળમાંથી આવ્યો છે? જો આમાં તો હું એવું માનું છું કે ચોક્કસ મને સેવાદળમાંથી એનર્જી મળે છે, પણ એક વસ્તુ એ પણ છે કે 26 વર્ષ આંદોલનકારી તરીકે જે રહ્યો અને સેવાદળનો ઇતિહાસ પણ આંદોલનકારી, એટલે હું માનું છું કે મારા પોતાનામાં એક ટીનેજર સમયમાં જે બીજ રોપાયું છે એ સેવાદળનું છે. એટલે એક હું એવો બહુ દાવો નથી કરવા માગતો કે હું બહુ સિમ્પ્લિસિટી આમ તેમ, પણ એક સહજ જીવન જીવવું અને એ સહજતાની વચ્ચે લોકોની લડાઈ લડવી, એટલે જ્યાં અન્યાય હોય ને ત્યાં એક સહજ રીતે એની સામે. એટલે જ્યારે હું 8મા 9મા ધોરણમાં ભણતો ત્યારે પણ ફ્યુડલ સ્ટ્રક્ચરની સામે ખુલ્લેઆમ લડાઈ લડતો. હવે આ લડાઈ અને હું 9મા ધોરણમાં હતો ત્યારે પહેલી વખત એક ભજન બનાવવાનો વિચાર આવ્યો, તો પણ આવું જ આવેલું કે ધતિંગો બંધ કરીને જનતાની સેવા કરવી જોઈએ, એટલે આખું જનસેવા ઉપરનું ભજન એ 9મા ધોરણમાં. તો આ પ્રેરણા આ વિચાર છે એ સેવાદળમાંથી આવ્યો છે. એ રીતે હું સેવાદળને ક્રેડિટ આપું, સેવાદળના શિક્ષકો પ્રશિક્ષકો એને તાલીમ આવે એમાંથી, અને એ ગાંધીયન વિચારધારા. એકચ્યુઅલી સેવાદળ એટલે ગાંધી વિચારધારાની સાથે ગાંધીયન નેહરુવિયન આઈડિયોલોજીનો પ્રચાર અને પ્રસાર કરનાર એક કમિટેડ લોકો.
એને હું આપું. અને અત્યારે આપણે પણ એક્ટિવિસ્ટ એ બેકગ્રાઉન્ડ બંનેનું કે કેવું, તો કે માર્જિનલાઇઝ લોકો માટે લડવું એક અને ઝૂકવું નહીં, અન્યાયની સામે લડવું. અને કોંગ્રેસમાં રાહુલજી અત્યારે આ જ કલ્ચર જે છે એને બરાબર ટેકો આપી રહ્યા છે, જે તમે લડો જરૂરથી તો રાહુલજી તમારી સાથે છે. એટલે અમને એમ હતું કે ભાઈ ઉપરથી કોઈ એવો આદેશ નથી મળવાનો. શક્તિભાઈ પ્રમુખ તરીકે અમને એમની સાથે ચર્ચા થઈ તો એમણે કહ્યું ફ્રી હેન્ડ, જેમ રાહુલજી ફ્રી હેન્ડ આપે એમ શક્તિભાઈ ફ્રી હેન્ડ આપે, તો અમને લડવા માટે કોઈ રૂકાવટ હતી નહીં. અને જ્યારે તમારું નેતૃત્વ તમને કોઈ રોકે નહીં તો પછી લડવાની વધારે. એટલે પહેલી વાર લાલજીભાઈ જોઈએ છીએ કે તમે બધા એક થઈને કે કોઈ પણ ઇશ્યુ હોય, કે પહેલા જોયું છે ઘણા વર્ષોથી આપણે કે કોંગ્રેસ લડતી હોય તો પહેલા જ આમ જે ટિપિકલ 4-5 નેતા હોય, જેને હું પહેલા 5 પાંડવો કહેતી જ્યારે અહેમદભાઈ જીવતા હતા ત્યારે. પાંડવ એ 5 પાંડવો, એની બદલે હવે ખૂબ જ અલગ અલગ લોકો જે ખૂબ જ એક હેલ્ધી ટીમ સ્પિરિટથી, કે કોઈ જૂથ બંધી નથી દેખાતી, કે આપ અને જિગ્નેશ મેવાણી જેમ નંદિની એ કહ્યું તેમ, એ વડોદરાની હરણી ટ્રેજેડી હોય કે પછી રાજકોટનું ગેમિંગ ઝોન હોય કે પછી કોંગ્રેસ ઓફિસ ઉપરનો હુમલો હોય, તો આ આમ અત્યારે એટલું ટીમ સ્પિરિટ છે એ સડનલી આખી ફોજ ઉતરી ગઈ દેખાઈ રહી છે રાજકોટમાં, તો આખી ફોજ ઉતરી ગઈ બદલાઈ રહી હોય એમ. મને કદાચ પ્રેરણા રાહુલજીમાંથી પણ હોય કે રાહુલજી અનેક પ્રકારના આવા બધા પ્રહાર વિધિન કોંગ્રેસ કોઈ પણ, અમે લોકો ઘણી વખત કહું છું કે વી આર નોટ અ ભજન મંડળી. ભજન મંડળીમાં એવું હોય કે એક તંબુરાનો તાર આમ વગાડતો હોય, એક હાર્મોનિયમનો સૂર મેળવે, એક તબલાનો મેળવે. રાજનીતિમાં ઘણી વખત આ આસાન નથી હોતું, કારણ કે અને રાજનીતિમાં બહુ બધું એક સૂર પણ ના હોવો જોઈએ, હું એવું માનું છું. જે દિવસે રાજનીતિમાં બધો એક સૂર થવા માંડે ને એ દિવસે કોઈ એક નેતાની મોનોપોલી થાય, અને કોઈ એક નેતાની મોનોપોલી થાય ત્યારે એમાં ડેમોક્રેસી ખતમ થાય. હું એવું માનું છું કે કોંગ્રેસમાં રાહુલજી કલ્ચર જે ડેવલપ કર્યું, સોનિયાજી બી કર્યું છે, એમ અહીંયા શક્તિભાઈ અમિતભાઈથી લઈને બધા અમારી વચ્ચે મૈત્રી છે. એટલે બોસિઝમ નથી, એટલે અમે લોકો દે રિસ્પેક્ટ, માનો કે અમારા બંને અત્યારે અમિતભાઈ અને શક્તિભાઈ બંને જે છે એટલે પ્રમુખ અને વિપક્ષના નેતા, એ હું એમ નહીં કહું કે અમે યંગસ્ટરનું, કારણ કે અમિતભાઈ ઉંમરમાં મારા કરતાં બી નાના છે, બરાબર છે. એટલે અમારી ટીમ છે ને અત્યારે, શક્તિભાઈ કદાચ મારાથી ઉંમરમાં થોડા મોટા, પણ અમારી વચ્ચે મૈત્રી છે બધાની. એટલે એમાં તમને એક તો એજ ગ્રુપ એટલે ડિફરન્સ બહુ જોવા ના મળે, બીજું જે છે એ ખુલીને કહી શકીએ છીએ એકબીજાને. અને આ કદાચ એમાંથી બી આવ્યું બધું ગુમાવ્યું છે, હવે કેટલું ગુમાવવાનું છે, એના કરતાં લડીને બરાબર જનતાની લડાઈ અને વૈચારિક રીતે એકબીજાને કાપી નાખવા અને એવું અત્યારે અમને નથી દેખાતું, એ મોટો ફાયદો છે. નાના મોટા મતભેદ ઘણા બધા પોલિટિકલ પાર્ટી હોય ત્યારે હોય, પણ તમે જુઓ કે શૈલેષભાઈ સાથે જે ઘટના ઘટી, તો હું ને જિગ્નેશ છે મોરબી હતા, અને મોરબીથી 3 કલાકમાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને પીસીસી પહોંચ્યા હતા કે ના આ તો ના જ ચાલે, બરાબર છે. એમ અમારી સાથે કંઈ બને તો શક્તિભાઈ પહોંચે કે આ તો ના જ ચાલે. એટલે જે કોંગ્રેસમાં અત્યારે એકબીજાના સપોર્ટ, બીજું ગ્રુપિઝમ છે ને, હું માનું ઘણી બધા મીડિયાએ ભાજપ દ્વારા ચલાવેલું છે, બાકી હું નથી માનતો કે આ કાર્યકર્તાઓના ઘરે. રાજકોટમાં હું જિગ્નેશ છે એ અલગ અલગ હું 30 કાર્યકર્તાઓના ઘરે જમવા ગયો છું, બરાબર છે. વડોદરાજી અમે લોકો સર્કિટ હાઉસમાં વૈભવી જગ્યાઓમાં રોકાવાના બદલે અમે પથિકાશ્રમમાં કાર્યકર્તાના ઘરે રોકાવાનું પસંદ કરીએ છીએ. વડોદરામાં કાર્યકર્તાઓ જેને એમ જ કીધું કે કશું મળવાનું નથી, પણ જનતા માટે કંઈક મેળવવાનું છે, એના માટે આપણે લડવાની તૈયારી છે. તો કાર્યકર્તા અત્યારે જે રીતે પેલું વાજપેયીજી વખતે કયું ઇન્ડિયા શાઇનિંગ વાળું છે, એની હવા નીકળી ગઈ હતી એમ. આમ 2004 માં એમ આ 2024માં 400 પારના નારાની હવા નીકળી ગઈ છે, અને હવા નીકળવામાં બહુ બધા ફેક્ટર્સ છે. રાહુલજીની ભારત જોડો યાત્રાથી લઈને એ લોકોએ સંવિધાન ઉપર કરેલા એટેકથી લઈને એક કોંગ્રેસની ઉદારતા કે બધા સાથે કેવી રીતે કરવું, મને લાગે છે કે કોંગ્રેસના કલ્ચરમાં જે વચ્ચેનો જે રૂકાવટ આવી ગઈ હતી એ દૂર થઈ છે, અને એક નવા અભિગમ સાથે બધા લોકો લડી રહ્યા છે. અને કોન્ફિડન્સ કાર્યકર્તાઓમાં એ છે કે ભાજપના મૂળિયા ગુજરાતમાંથી ઉખેડીને ફેંકશું નહીં, ત્યાં સુધી જપશું નહીં. આ માત્ર હું જિગ્નેશ કે પાલભાઈ કે શક્તિભાઈ કે અમિતભાઈની વાત નથી,
સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓનું આ જનુન છે અત્યારે. આ ખૂબ જ મહત્વની વાત કરી લાલજીભાઈએ કે મૂળિયા છે જે તેમના મતે કે આ ઝેરીલા મૂળિયા. હા બિલકુલ, એ આપણે ફળ તોડી તોડીને ફેંકીએ એનાથી કઈ ઉકેલ નથી આવવાનો. હા તો મૂળમાં જ કરવો પડે બરાબર ને. લાલજીભાઈ એ પૂછ્યું છે કારણ કે જ્યારે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે એમણે નવી કોંગ્રેસની વાત કરી હતી અને આપ નવી સેવાદળની પણ વાત કરી રહ્યા છો, જે રીતના બદલાવો વગેરે લાવી રહ્યા છો. રાહુલ ગાંધીએ બીજી મહત્વની વાત એ કરી હતી કે આગલી જે વિધાનસભા આવવાની છે ત્યારે કોંગ્રેસની સરકાર અમે બનાવીને લઈશું અને ચેલેન્જ મારીશું અને સંસદની અંદર ચેલેન્જ ફેંકી હતી. પણ આ બધા માટે સંઘર્ષ કરવો બહુ મહત્વનો છે, કાર્યકરોમાં જુસ્સો ભરવો બહુ મહત્વનો છે. આ બધું કઈ રીતના સેવાદળ પ્લસ કોંગ્રેસ કરશે અને કયા કયા મુદ્દા છે, ગુજરાતના જે ખરા મુદ્દા છે, જે લોકોને સ્પર્શતા મુદ્દા છે એ ઉપાડશે? જેમ કે તમે હરણીની વાત કરી, રાજકોટની વાત કરી, એ રીતના જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે શિક્ષણમાં એ બધાની, એટલે આવા કયા કયા મુદ્દા છે જેને લઈ અને કોંગ્રેસ અને સેવાદળ બંને આગળ ચાલવાની છે? અને આની સાથે મારે એક સબ પ્રશ્ન છે, સબ ક્વેશ્ચન, કે આપે એમ કહ્યું કે સેવાદળનું પણ એક લીગલ વિંગ હોય, તો પછી મારે એ જાણવું છે તો કોંગ્રેસની લીગલ વિંગ હોય, સેવાદળની હોય, એટલે આમ આ પેરેલલ કેવી રીતે કામ કરે છે કે મારે સમજવું છે? કોંગ્રેસમાં પણ મહિલા કોંગ્રેસ છે, કોંગ્રેસમાં પણ યુથ કોંગ્રેસ છે, છતાં સેવાદળમાં પણ અમારી યંગ બ્રિગેડ છે, સેવાદળનું મહિલા સેવાદળ છે, અમારું બાળ સેવાદળ એક જમાનામાં હતું જે અત્યારે નથી, થોડો પ્રયત્ન. હું એવું માનું છું કે સેવાદળ છે ને એક વૈચારિક સંગઠન છે જેનું કામ છે કાર્યકર્તા નિર્માણ કરવાનું, નેતૃત્વ નિર્માણ કરવાનું, સંગઠન નિર્માણ કરવાનું. એમાંથી તૈયાર થયેલ ફોર્સ છે, હ્યુમન રિસોર્સ છે, એ કોંગ્રેસના વિવિધ વિંગમાં જાય. અને આ પહેલાં આ પ્રક્રિયા હતી અને એના લીધે કોંગ્રેસ મજબૂત હતી, કારણ કે વિચારધારાની સમજ વગર, વિચારધારાની તાલીમ વગર દરેક રાજનૈતિક પાર્ટીમાં અત્યારે, ઇવન હું માનું છું કે અત્યારે ભાજપ પણ પસ્તાતું હશે કે એણે એની ભલે ઝેરીલી વિચારધારા, પણ એ લોકો એમાંથી તૈયાર થઈને આવતા લોકો એમાં પદ ઉપર આવતા હતા. આજકાલ એ પણ કોઈક બીજી વિચારધારામાં તૈયાર થયેલા લોકોને રાતોરાત લઈ જાય છે અને રાતોરાત એના કેબિનેટ મિનિસ્ટર બનાવે છે અને ઘણું બધું બનાવે છે, ચીફ મિનિસ્ટર બનાવે છે આસામમાં. તો એની વિચારધારા માટે ક્રેડિટ છે ને કે તમે તૈયાર કરેલા લોકો એ ભાજપમાં આટલા સારા હોદ્દા પર આવે છે, મુખ્યમંત્રી સુધી, આવતીકાલે કદાચ પ્રધાનમંત્રી ભી કોઈ કોંગ્રેસના મૂળવાળા કે સેવાદળ. એવું કહેલું કે ભાજપ જે છે એ પોતા કરનાર અને સફાઈ કરનાર, પાથરનાર, સ્કૃશ્યુ ગોઠવનાર કાર્યકર્તા તૈયાર કરે છે અને કોંગ્રેસ છે એ એના માટે, ભાજપ માટે નેતાઓનું નિર્માણ કરે છે. એટલા બે, પણ હું એમાં બહુ સહમત નથી. હું એવું માનું છું કે એ અમારી નબળાઈ છે, એ અમારી નબળાઈ છે કે અમે વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ અને નેતાઓ તૈયાર કરવામાં નિષ્ફળતા પણ છે. અને તમે સાચવી પણ નથી શકતા એને, તમે સ્વીકાર સાચવવા વાળી વાત તો ત્યારે હું તો માનું સાચવવા છે ને, હું મારા પરિવારમાં મારા ભાઈઓને સાચવવા પડે કે પરિવારનો હિસ્સો રહે એમ નહીં. જો હું તમને કહું, આપણે સેવાદળની નહીં, હું ઓવરઓલ કોંગ્રેસની વાત કરું બરાબર, કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય 40 વર્ષથી તમારી પાર્ટીમાં અને પાવર તો 95 થી જોયો જ નથી બરાબર, કે પછી સીજે ચાવડા હોય, કે આ બધા બીજા અસંખ્ય જે ધારાસભ્યો છે, જે નેતાઓ છે, જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે, તો એ કોંગ્રેસની નિષ્ફળતા ના કહેવાય કે સાચવી ના શકું? હું આ વાતને બોલ, લાલજી દેસાઈને કોંગ્રેસ બધું આપે. લાલજી દેસાઈની ઓળખ એક એક્ટિવિસ્ટ તરીકે ગુજરાતમાં હતી, પણ એ રાષ્ટ્રીય ફલક ઉપરની ઓળખ, ગુજરાતના નેતા તરીકેની ઓળખ કોંગ્રેસ પાર્ટીએ આપી છે. લાલજી દેસાઈના સપનાઓ એવા મોટા હોય કે જે કોઈને ના મળે એ જ બધું લાલજી દેસાઈને મળે, અને પછી મને કોંગ્રેસ નબળી લાગવા માંડે, કોંગ્રેસ મને સાચવતી નથી એવું લાગવા માંડે. અને આ રેકોર્ડ થાય છે, મને ખબર છે કે હું આજથી 5-10 વર્ષ પછી જો હું બદલાવું તો આજ રેકોર્ડિંગ મારી સામે પણ આવવાનું છે, બરાબર છે? આ વાત પણ વાસ્તવિકતા છે. પણ હું એવું માનું છું કે મારી અપેક્ષાઓ, મારી ઈચ્છાઓની પણ એક મર્યાદા હોવી જોઈએ. મને બહુ, જે મારું કમિટમેન્ટ છે એવું છે કે મને કશું એક પણ ટિકિટ ના મળે, હું ચૂંટણી ના લડું, તો હા ક્યારેક એવું બને કે તમે ગ્રુપિઝમનો શિકાર થઈને તમને ના મળે તો તમારો પેલો હટ થાય, પણ પાર્ટીની સિસ્ટમના કારણે ગ્રુપિઝમ નથી અને ના મળે તો મારે બી સમજવું પડે કે મને આટલું બધું CW સુધી પહોંચાડ્યા, જ્યાં નહેરુ અને ગાંધી બેસતા હતા, સરદાર અને બોઝ, સુભાષચંદ્ર બોઝ બેઠતા હોય એવી જગ્યાએ, ગામના એક માલધારીનો છોકરો જે ગાયો ચારતો તો પહોંચે, અને તોય છતાં મારી ઈચ્છાઓ. પણ લાલજીભાઈ બરાબર, હું અર્જુનભાઈ વિશે કહીશ પહેલા, કારણ કે આપણે પૂછ્યું છે અર્જુન, હું એક એડ કરી દઉં, શું નથી આપ્યું કોંગ્રેસ, હું એ વિચારું, અર્જુનભાઈને શું નથી આપ્યું? તો અર્જુનભાઈ અહીંયા આવ્યા હતા તો એમણે કહ્યું કે હું
હું 3 વર્ષથી રાહુલ ગાંધીની અપોઇન્ટમેન્ટ માંગુ છું, મને નથી મળતી અને કોઈ ગુજરાત રાજ્યના નેતાઓ મને અપોઇન્ટમેન્ટ અપાવવામાં સફળ નથી રહે. તો તમને તમારા નેતા ના મળે? મને મારા નેતા મને અનેક વખત મળે છે. હું આરામથી મળું છું, કહું છું, મળું છું. હું તો એમના જેટલો મોટો સિનિયર નેતા પણ નહોતો. મને મળે છે. કેમ મળે છે? હું કંઈ બહુ ગમું છું એવું ના હોય. સવાલ એ છે કે તમારે મળવું છે શેના માટે? તમારે મળવા પાછળનો આશય શું છે? એક આંદોલન કરો. રાહુલ ગાંધી તો સામેથી મળવા આવે છે. જો અર્જુનભાઈ મોઢવાળિયાએ પોરબંદરના ખારવાઓના મુદ્દે આંદોલન કર્યું હોત, જમીનોના કૌભાંડની વિરુદ્ધમાં અર્જુનભાઈ બેસી ગયા હોત, તો રાહુલ ગાંધીને મળવા માટે અર્જુનભાઈ સમય ના માંગવો પડત. રાહુલ ગાંધી પોતે જ્યાં અર્જુનભાઈ હોત ને ત્યાં આવીને બેસત. પણ પછી તો આવું જ બધું કરે તો કોંગ્રેસની છાપ એક એનજીઓ તરીકે, એક એનજીઓ અને પોલિટિકલ પાર્ટીમાં કંઈ ફરક હોય કે? ફરક છે, એવું માનું છું, બહુ ફરક છે. કોંગ્રેસ પાર્ટી જે ઊભી થઈ છે ને, એના મૂળમાં જવું જોઈએ કે કોંગ્રેસ પક્ષ એ જનતાના મુદ્દાની લડાઈ. ઇવન ગાંધીએ પણ કહ્યું છે, સત્તા એ સાધ્ય નથી, સત્તા એ સાધન છે. અર્જુનભાઈની બહુ ટીકા નથી મારે કરવી, પણ હું માનું કે અર્જુનભાઈ આપણે એકમાત્ર કહીએ છીએ, અનેક નેતાઓ સિંધિયાથી માટે કે એ લોકો સત્તાને સાધ્ય સમજી બેઠા, એ સેવાને સાધ્ય ના સમજ્યા. જનતાની સેવા માટે મારે રાહુલ ગાંધીને શું કામ મળવા જવું પડે? મારે તમે માનો કે મારે રાહુલ ગાંધીને મળવા જવું છે, તો હું એવું કામ કરું કે રાહુલ ગાંધી સામેથી એમ કે લાલજી કામ એન્ડ મીટ. હું મને સેવાદળનો અધ્યક્ષ બન્યો ત્યારે હું દોરા દોતો હતો, લિટરલી. આ બહુ નવાઈ લાગશે તમને. હું મારી પોતાની ભેંસો દોતો હતો, ફોન આવ્યો. તો રાહુલ ગાંધી શોધે જ છે લોકોને, અનેક લોકોને શોધે છે. સવાલ બીજો, એક બીજો મુદ્દો કે મને વિપક્ષના નેતા બનાવે, મને પ્રદેશના લાંબા સમય માટે પ્રમુખ બનાવે, અને તોય છતાંય મને એમ થાય કે મને કશું કોંગ્રેસ આપતી નથી, મારા નેતા મને મળતા નથી. મને લાગે છે કે મારી સમજમાં ક્યાંક ખામી છે, મારી અપેક્ષાઓ ખોટી છે. અત્યારે મોદી સાહેબ રોજ મળે છે. અત્યારે અહીંયા તો 5 પહેલી ખુરશીઓમાં જે ગોઠવાતા હતા લોકો, અત્યારે સામે કહે છે. એટલે હું એ માનું છું કે યાર, એ મેં જોયું કે જ્યોતિરાદિત્ય સિંધિયા છે, પહેલા હું જોતી તો હંમેશા પ્રિયંકા ગાંધી ને રાહુલ ગાંધી ની વચમાં બેઠા હોય કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી ની ઘણી વાર તો એમની પહેલા પણ હોય, બરાબર ને? અત્યારે જોઉં છું તો એ નાના કાર્યકરોની બેગ ઉપાડીને બિચારા એરપોર્ટ થી પાછા ચાલતા જતા હોય, એ જોઈને આપણને પણ દુઃખ થાય કે ભાજપ છે એ મોટા મોટા નેતાઓને કેવી રીતે, એટલે આ યુઝ એન્ડ થ્રો ની પોલિસી છે. હું તો માનું છું કે દરેક લોકો, મારે બી, એટલે જે દિવસે મારું બી મન બદલાય કે એવું બધા, મને એમ થાય કે હું આવડો મોટો થઈ ગયો, મને આ નથી મળતું, તે નથી મળતું, સમથિંગ ઇઝ રોંગ વિથ મી. અમારે મારી એટલે પોતાનું વિશ્લેષણ કરવું જોઈએ. અને હું દરેક કોંગ્રેસના કાર્યકર્તાને પણ એમ કહું છું કે આપણે જનતાના નેતા બનશો ને તો તમને કોઈ ઉખાડી નથી શકવાનું, પણ તમે નેતાના ભરોસે નેતા બનવા નીકળશો ને તો નેતાને જ્યાં સુધી તમારી જરૂર છે ત્યાં સુધી તમારો ઉપયોગ કરશે, પછી નેતા નહીં કરે કારણ કે એને કોઈ બીજો સારો કાર્યકર્તા મળશે. તો જનતાની લડાઈ લડો ને. પાલભાઈને કેમ આ વખતે રાહુલજી મળ્યા? બીજું કે તમે જે એનજીઓ વાળું ને કોંગ્રેસ પાર્ટી 1885માં શરૂ થઈ ત્યારથી લઈને આઝાદીનો જંગ લડી ત્યાં સુધી શું કર્યું છે? ખેડૂતોના મુદ્દે જ લડી છે, બારડોલી સત્યાગ્રહ કર્યો છે, ખેડા સત્યાગ્રહ કર્યો છે. આજ કોંગ્રેસ પાર્ટી છે કે તમે લોકોના મુદ્દે લડો, દેશ માટે લડો, સત્તાની લડાઈ ના લડો. અને આપનો જે સવાલ હતો કે ગુજરાતમાં જીતવાનું, રાહુલજીએ જે વાત કરી સેવાદળ, હું માનું છું કે સેવાદળની બહુ મોટી ભૂમિકા ગુજરાતમાં એ રીતે રહેશે. કારણ કે તમે રાજકોટમાં જોયું હશે કે રાજકોટની જિજ્ઞેશ વારંવાર જે ક્રેડિટ આપે છે, કારણ કે હું સંગઠનનો માણસ, જિજ્ઞેશ પણ આંદોલનનો માણસ, એ રીતે બંનેની પેલું એ પાલભાઈ એ એક પોલીસનો બેરહમીનો માર ખાધા પછી પણ જે માણસ ઝૂક્યો નથી, એટલે એ પણ આંદોલનકારી કર્યું કે સાથી કે ખેડૂતના મુદ્દે નહીં ઝૂકવાનું એટલે નહીં ઝૂકવાનું. આ 3 અને આવા અનેક છે ગુજરાતમાં, બધા મળી રહ્યા છે, ધીમે ધીમે નજીક આવી રહ્યા છે, એનું કારણ એ છે. અને સેવાદળના 150 લોકો 7 દિવસ રાજકોટ રોકાયા. તમને બધાને ખૂબ નવાઈ લાગે કે એમાં સુપ્રીમ કોર્ટના લોયર પણ હતા સેવાદળના કાર્યકર, એમાં અનેક વકીલો હતા, એક બે લોકો એવા છે કે જે ખૂબ મોટા આર્થિક સંપન્ન વ્યક્તિઓ પણ છે, અને એવા અને સેવાદળમાં આવે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય,
પણ સેવાદળના કાર્યકર્તા તરીકે આવે ને ત્યારે બધાની પથારી લાઇનમાં થાય, 200 પથારી લાઇનમાં થાય, 150 પથારી લાઇનમાં થાય, કોમન ટોયલેટ, કોમન બાથરૂમ અને કોમનમાં રહેવાનું, કોમનમાં ખાવાનું. હું જિજ્ઞેશ ત્યાં જ ખાતા હતા ત્યાં. એટલે જે સેવાદળના એ 150 કાર્યકર્તાઓએ 7 દિવસમાં 1,00,000 પત્રિકાઓ અમે અને એના છેલ્લા 50,000 તો જિજ્ઞેશ પણ પત્રિકા વેચે, લાલજી પણ પત્રિકા વેચે, સેવાદળનો કાર્યકર્તા પણ પત્રિકા વેચે. 1,50,000 પરિવારોનો સંપર્ક જે કરવામાં જે ટીમે મદદ કરી એમાં એનો બહુ મોટો ફાળો. એટલે સેવાદળ, આવું સેવાદળ ગુજરાતમાં કરવાનો એક પ્રયત્ન ચાલે છે. કેટલી સફળતા મળશે એની મને વિશ્વાસ. પણ હા, દેશભરમાં મારે જે કેડર છે, માનો શક્તિભાઈ હમણાં પૂછ્યું કે લાલજીભાઈ આ પદયાત્રા જે કરવાની છે એમાં કેટલી ટીમ રહેશે? અંદાજિત ઓગસ્ટના પહેલા વીકમાં, કદાચ પહેલી તારીખ હોય, એ અમારા પ્રમુખ અને વિપક્ષના નેતા મળીને અને મુકુલજીને અમે ચર્ચા કરશું. પણ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ અને 15મી ઓગસ્ટે એવી ઈચ્છા છે કે ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં મહાધ્વજવંદનનો કાર્યક્રમ થાય, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની સભામાં જેટલા લોકો ના હોય એટલા આ ન્યાય સભામાં ધ્વજવંદનમાં લોકો સ્વયંભૂ અલગ અલગ પીડિતો પણ આવે. અને આ પ્રયોગ મેં 2013માં કરેલો, જેમાં નરેન્દ્ર મોદીએ SIR રદ કરવું પડેલું, કારણ કે મેં 2013માં એમને લાલન કોલેજમાં લાલ કિલ્લો ડુપ્લિકેટ બનાવેલો અને ત્યાં ધ્વજવંદન કરેલું. ત્યારે મેં મોદીને ચેલેન્જ કરીને નરેન્દ્રભાઈને કહેલું કે તમારી સભામાં 1,000 હશે તો મારી સભામાં, અમારી સભામાં, મારી ના કહેવાય અમારી, કારણ કે ખેડૂત આંદોલનના નેતા તરીકે અમે યુઝ કર્યું. SIRની વાત છે, માંડલ બેચરાજી સર આંદોલન, 1,00,000 એકર જમીન, આ મારુતિનો જે પ્રોજેક્ટ, સુઝુકીની સામેનો જે આખો પાર્ટ જેના માટે લોકો આવેલા. અને એમને એમ હતું, 100 દિવસે આંદોલનમાં ખેડૂતો મહિલાઓ જીત્યા હતા. અને અમે નક્કી કર્યું હતું 15મી ઓગસ્ટે જેટલા નરેન્દ્રભાઈની સભામાં લોકો હોય એનાથી 10 ગણા અમારી સભામાં હોવી જોઈએ. 3,000 હથિયારધારી પોલીસ ઉતારી હતી ચારે બાજુથી અને સભાને મંજૂરી કેન્સલ કરી હતી. ત્યારે અમે એમ કહ્યું હતું કે તિરંગો ફરકાવવા માટે મંજૂરી ના લેવાની હોય, તમારે જેલમાં મોકલો તો જેલમાં મોકલજો. લોકોને રોકવામાં આવ્યા હતા, બેરિકેડ કરવામાં આવ્યા હતા, લોકોએ ટ્રેક્ટર અને સાધનો મૂકીને ચાલતા આવ્યા હતા, વરસતા વરસાદમાં આવ્યા હતા. અને 10,000 લોકોએ ત્યાં વિજયોત્સવ મનાવ્યો હતો. આ ગુજરાતની જનતાની તાકાત છે. એટલે અમે એ જ તાકાત ઉપર કે ભાઈ જ્યારે ગુજરાતના વંચિતો, ગુજરાતના પડીતો, ગુજરાતની જનતા નક્કી કરે કે શાસક હવે રક્ષક, હવે ભક્ષક બન્યો છે, ત્યારે લડવું પડશે. એટલે આ ન્યાયયાત્રા કદાચ, એટલે મેં કીધું શક્તિભાઈ જ્યારે મને સવાલ પૂછ્યો કેટલા લોકો, મેં કીધું ઘણા ચાલશે, પરંતુ સેવાદળના 100 કાર્યકર્તાઓ મને વિશ્વાસ છે કે જેટલા દિવસ હું ચાલવાનો છું એટલે લોકો ચાલશે. એટલે સેવાદળની કમિટેડ ટીમ છે. 150 દિવસ રાહુલજી સાથે જે ચાલવાની ટીમ હતી એમાં 50% સેવાદળના કાર્યકર્તાઓ હતા. આપણે ગુજરાતમાં સેવાદળના ટોટલ કેટલા કાર્યકરો હશે અત્યારે? કાર્યકર્તાઓની સંખ્યા બહુ જ ઓછી કહેવાય, મારી દ્રષ્ટિએ 500ની આસપાસ છે, જે બહુ જ ઓછી કહેવાય. કોઈને સેવાદળ જોઈન કરવું હોય લાલજીભાઈ, તો એ ક્યાં સંપર્ક કરી શકે? અમારા જે વ્યુઅર્સ હોય એમાંથી કોઈ, કારણ કે આપ જે બોલી રહ્યા છો અને આપે કહ્યું જે આંદોલનની વાત, એ ખૂબ જ સચોટ વાત કરી. અને હું તો માનું છું કે જે રીતે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત છે એમાં હરેક ગુજરાતી એ આંદોલનકારી બનવાની જરૂર છે. અને હું માનું છું કે ગુજરાતીનો એક સ્વભાવ હોવો જોઈએ, ગાંધી અને સરદાર પાસેથી શીખવાનો જ આ છે. અને ગુજરાતના જે કવિઓ અને લેખકો જે છે એની તમે કલમે પણ તમે જુઓ તો તમને જનતાના મુદ્દાઓ, જનતાના દુઃખ દર્દ, એટલે જ્યારે આપણે ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ તો એને રાષ્ટ્રીય શાયર એમને નથી કહેવાના. એટલે ગુજરાતનું એક ખમીર તમે માનતા હોય, આપણે ગુજરાતી એટલે દંગા કરનાર ગુજરાતી ના હોઈ શકીએ, આપણે ગુજરાતી એટલે ધર્મના નામે જનૂન પેદા કરીને આજ ગુજરાતને નુકસાન કરનાર ના હોઈ શકીએ. આપણે ગુજરાતી તો આપણે દેશને દુનિયાના વેપાર કરતા, અને આ વેપાર પણ બહુ જ, આ ગુજરાતી એટલે જેને પારસી પ્રજાને સૌથી પહેલા અહીંયા સ્વીકાર કરી દૂધમાં સાકર મળે એમ ભળી જાય એમ, એટલે ભેળવનારા. અને આપણે આખી દુનિયામાં જઈએ છીએ ગુજરાતીઓ, આપણે જે સૌ પ્રથમ આપણા જ્યારે કોલોનિયલ હતું ભારત, બ્રિટિશરો પહેલા પોર્ચુગીઝ, ડચ બધા, ત્યારે આપણે જે દરિયામાં જે દરિયો ખેડતા તે પણ આપણા ગુજરાતીઓ જ હતા. અને બધા દેશમાં અત્યારે પણ આપણે ગુજરાતીઓ ખૂબ જ અડેપ્ટ કરી લઈએ છીએ, એડજસ્ટ કરી લઈએ છીએ. એટલે ગુજરાતીઓ હોય એને કોઈ બીજા સામે કે અરસપરસ વાંધો ના જ હોઈ શકે. અરે એનું પાછળનું કારણ છે સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ. આપણો વારસો બનાવ્યા છે કે આખી સાંસ્કૃતિક આપણો વારસો એવો છે
કે જેમાં સમન્વય હોય, જેમાં સ્વીકાર હોય. એટલે આપણી મૂળ સંસ્કૃતિને અત્યારે ખતમ કરવા તરફ જે ચોક્કસ વિચારધારા જે લઈ જઈ રહ્યું છે, ધર્મના નામે, જાતિઓના નામે. ગુજરાતમાં જાતિ અને ધર્મના, હું મને નાનપણમાં યાદ છે, મારું ગામ મેરા, એટલે મુસ્લિમ અને હિન્દુ સાથે રહીએ, મને આખી નમાજ પેલું જે બાંક પોકારે ને, બાંક પોકારવાનું મને આખું આવડે. અને મને અમે સાથે ભણતા, સાથે ઉછરે, અમને કોઈ જ વાંધો ના હોય. મને એમ થાય કે એવું શું થયું ગુજરાતમાં કે આપણા, અને જ્યારે આ સવાલ રાહુલજીની સાથે આ વખતે સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠકમાં પણ થયું કે હવે ગુજરાતમાં એવું બની રહ્યું છે, દીપલબેન તમને, નંદનભાઈ તમને, લોકોને બહુ નવાઈ લાગશે, એ સમીરભાઈ, કે આપણે જન્મીએ છીએ વાડામાં અને મરીએ છીએ વાડામાં, આપણે ભણીએ છીએ વાડામાં, લગ્નો પણ વાડામાં, અને આપણા રહેણાંક પણ વાડામાં. મને એ ગુજરાતી તરીકે બહુ શરમ આવે આ બાબતમાં, કે હવે હોસ્પિટલો પણ જ્ઞાતિ આધારિત બની, એટલે જન્મ થાય બાળકનો તો એ તમારી જાતિની હોસ્પિટલમાં, તમે રહેણાંક તમારું તો કે જાતિઓના સોસાયટીઓમાં, તમે ભણવા જાઓ તો જાતિઓની સ્કૂલો, તમારે ટ્રેનિંગના સંકુલો બને તો જાતિઓના, લગ્નના મેળાઓ થાય તો જાતિઓના, સ્મશાનો પણ હવે જાતિઓના, કે વધારે સારું, અને હવે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ જાતિઓના. એટલે આ કેવું ગુજરાત આપણે પેદા કરી રહ્યા છીએ કે જેમાં બધું જ જાતિ નક્કી કરશે, માણસ મટીને આપણે જાતિ પેદા કરી રહ્યા છીએ, અને એના સામેની લડાઈ છે. અને હું તો સેવાદળ તરીકે પણ એમાં મારી બહુ મોટી ભૂમિકા જોઉં છું, કે આશા રાખું કે એવું સેવાદળ ગુજરાતમાં બને કે આ બધા જ વાળાઓ મટાવીને 15 લાખ માનવ સંસ્કૃતિને થયા, આપણે 15 લાખ વર્ષ માણસ તરીકે રહ્યા, અને 25,000 વર્ષ એવા કે જેમાં આપણે માણસ મટીને જાતિ અને ધર્મના પ્યાદા બની ગયા. તો આ એની સામેની પણ આ લડાઈ છે. એટલે હું સત્તાની લડાઈ, કોણ મોટું બની ગયું, કોણ નાની બની ગયું, એ બધામાંથી બહુ દૂર એક એક એવું સંગઠન. ખૂબ જ પવિત્ર વિચાર છે લાલજીભાઈ, ખૂબ જ પવિત્ર વિચાર છે આપણો.